નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ આજે અતિથિ કાર્યક્રમમાં આપણી સાથે છે અંતરંગ વાતો કરવા માટે ગાંધીજીના પ્રપૌત્ર તુષારભાઈ ગાંધી તુષારજી આપનું સ્વાગત છે તુષારજી તુષાર ગાંધીની પોતાની ઇન્ડિવિજલ ઇમેજ કરતા સતત ગાંધીજીના પ્રપૌત્ર તરીકેની ઓળખ આપવામાં આવે છે અને જયારે ગાંધીજીના પ્રપૌત્ર તરીકે ઓળખ ઈમેજ છે આભા છે છે ગાંધીજીના જે વિચારો તે જોવાનો સતત પ્રયાસ તુષાર ગાંધીમાં પ્રયત્ન થતો હોય છે પરંતુ પરંતુ ઘણા લોકોને પરંતુ બહુ મોટો હા પરંતુ ઘણા લોકોને ગાંધીજીના પ્રપૌત્ર તરીકે ઓળખાણ કરાવેલ તુષાર ગાંધી ને જોઈને એવું લાગે છે કે આ થોડા હટકે છે હા નિરાશા થાય છે લોકોને ઘણા લોકોને કારણ કે એવી એક નોશન હોય છે કે ભાઈ બાપુના પ્રપૌત્ર એટલે બાપુની કશે દેખાશે અને મારામાં ફિઝિકલી દેખાતી નથી એટલે નિરાશા થતી હોય છે હું જાણું છું પણ હવે ઈશ્વરીય મારો સવાલ ફિઝિકલી નથી પરંતુ ક્યાંક વિચારોમાં પણ લિટલ બિટ લિટલ બિટ એગ્રેસિવનેસ તુષાર ગાંધીમાં લોકોને દેખાઈ રહી છે ગઈકાલે જ કોઈકે મને નવું બિરુદ આપ્યું કે આ ફેનાટિકલી સેક્યુલર છે એટલે બાપુની વાત કરીએ તો ફેનાટિસિઝમને કશે સ્થાન ના હોય એ વાતમાં પણ હવે મેં હંમેશા એ મેન્ટેન કર્યું છે કે સદભાગ્ય છે મારું કે હું બાપુનો વંશજ છું પણ મહાત્માની જે ક્વોલિટી હતી એ વંશાનુગત નથી એ મેળવવી પડે છે કાર્યથી મેળવવી પડે છે પોતાના સ્વભાવથી ને પોતાના ખંતથી મેળવેલું એક સન્માન છે એ વંશ પરંપરાગત હોત તો આજે એકસો ચાળીસ મહાત્માઓ ફરતા હોત દુનિયામાં ઓછામાં ઓછા એટલે એ આશા રાખવી અમારા ઉપર અન્યાય થવા જેવું છે પરંતુ તેની સાથે સાથે એક વખત આપે સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે કદાચ મહાત્મા ગાંધીજી જેમ ભૂલ થાય અને જો કદાચ કોઈ સામેવાળી વ્યક્તિ ભૂલ કરીને પણ જો એક થપ્પડ મારે છે તો બીજો ગાલ ધરવાવાળો તુષાર ગાંધી નથી હા એ બહુ સ્પેસિફિક એમાં કહ્યું હતું કારણ કે બીજો ગાલ ધરવાની જે વાત જ્યારે પણ આવે છે ત્યારે બહુ સહેલાઈથી એનો એનું એનું ઉદાહરણ અપાય છે હું મુન્નાભાઈની વાત કરું તો સંજય દત્તને જ્યારે સિક્યોરિટી ગાર્ડ આવે છે ને તમાચો મારે છે તો એ કે છે બાપુને બોલા એટલે એ દૂસરા કાલ ધર તો પેલો બીજા પર પણ તમાચો મારે છે એટલે કે છે બાપુને ફિર નહીં બોલાતા ક્યાં કરીને કે એટલે મેં માર્યું એને એટલી સિમ્પલિફાઈડ એ પરિભાષા નથી એ પરિભાષા એ હતી કે તમે પોતાને જે દુઃખ વોહોરવાની તમારામાં શક્તિ છે એનાથી સામે જુદી છે મારી માટે જ્યારે સ્ટેટમેન્ટ કે બીજો ગાલ ધરનારો તુષાર ગાંધી નથી ત્યારે એટલા માટે હતું કે સત્યાગ્રહીઓને એ ટ્રેનિંગ અપાતી હતી કે જ્યારે એમને પોલીસ ફટકારે તો પોતાના બચાવ માટે હાથ પણ ઊંચો ના કરે કે લાઠી પકડવા માટે પણ હાથ હાથના જીડે માર ખાઈ લે એ ટ્રેનિંગ મને નથી મળી એટલે હું દંભ કરું કે હું બાપુનો પ્રપૌત્ર છું એટલે હું તો માર ખાઈ જ લઈશ તો એ એક જૂઠાણું હશે અને આઈ થિંક બાપુને જૂઠી અહિંસા પ્રત્યે બહુ જ ધિક્કાર હતો ઓકે આપણે બહુ સ્પેસિફિક વાત કરી કે પરિભાષા જે હતી એ ક્યાંક અલગ સમયે બદલાઈ છે અથવા તો ગાંધીજીની પરિભાષા જે હતી એને અલગ રીતે લોકો સમક્ષ મૂકવામાં આવી છે આવી જ રીતે લાગતું નથી કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ મહાત્માજીની વાતોને અલગ રીતે તોડી મરોડીને કદાચ વંશજો તરીકે જે હક બને છે તોડી મરોડીને ફાયદો લેવાનો બેઝિક હક બને છે તો એ એ ક્યાંક બીજા લોકો એનો મિસયુઝ કરી રહ્યા છે

હવે તોડી મરોડીને જે લોકો ફક્ત વપરાશ પૂરતી પૂરતા એડોપ્ટ કરે છે બાપુને એ દમ પણ છુપાતો નથી એ દંભ પણ ક્યારેક લોકો તો જાણી જાય જ છે કે આ દમ છે અને આજકાલ દમનું ચલણ વધી ગયું છે દરેક વસ્તુમાં દંભ કરવો એ એક સ્ટ્રીટ સ્માર્ટનેસનું એક ઉદાહરણ તરીકે વાપરવામાં આવે છે એટલે મને લાગે છે કે એ એ વાતમાં વાતમાં હું 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 માનતો નથી કે બાપુ અમારા એક્સક્લુઝિવ બાયોલોજીકલ જ આપણે વાત કરીએ ગાંધીજીએ બહુ સ્પષ્ટ કીધું હતું કે મારા પછી જેટલા પણ મારી પેઢીના આગળના લોકો આવે કદાચ એમણે માનવતાની દ્રષ્ટિએ સમગ્ર હિન્દુસ્તાનની પરંતુ સમગ્ર વિશ્વને એક માનવતાવાદ માં એક જે માળામાં મોતી પરવાય તે રીતે પરવાના પ્રયત્નો કરે અને એવું કલ્પના પણ કરી હતી સ્વપ્ન પણ જોયું હતું છતાં પણ તુષાર ગાંધીએ પોતે ગાંધીજીના ફોટાનો એક કોમર્શિયલ ઉપયોગ કરવાનો એક નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો તુષાર ગાંધીએ નહોતો કર્યો એ બાપુના જો આપણે એ એડમિટ કરવું પડશે કે બાપુ એક આઈકોન છે જે બધાને વાપરવા છે

એ પોસ્ટર આજે આઈકોનિક છે કલેક્ટર્સ આઈટમ છે એ વખતે સ્ટીવ જોબ્સે અમેરિકામાં એપલનું પહેલું ડેસ્કટોપ કોમ્પ્યુટર જ્યારે પર્સનલ કોમ્પ્યુટર કાઢ્યું ત્યારે એણે બાપુની ઇમેજ વાપરી એના પછી ઘણા બધાએ બાપુની ઇમેજીસ વાપરી છે આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્ડિવિજઅલ આ ક્રેડિટ કાર્ડની જે વાત છે હા હું હું સમજી ગયો કારણ કે એ ક્રેડિટ કાર્ડની વાત મને લાગે છે મારી પાછળ કોઈ દિવસ પીછો નહીં છોડ્યો મારો અને મેં કેમ કર્યું એનું જસ્ટિફિકેશન આપવાની મને જરૂરિયાત નથી લાગતી મને મેં કર્યું કારણ કે મને થયું કે આ રીતે ઉપયોગ કરી શકાય અને મેં કર્યો ખરો ખોટો એ સમય બતાવશે એ વખતે જો બાપુ એમના જીવનમાં એમનો ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ વેચતા હતા એની માટે શુલ્ક વસૂલ કરતા હતા એ પૈસા હરિજન ફંડમાં ડિપોઝિટ થતા હતા આજે પણ હરિજન આશ્રમનું કામ એ ભંડોળમાંથી ચાલે છે એટલે એવું નહોતું કે બાપુ કમર્શિયલી એક્સપ્લોઇટ નહોતા કરતા એમને ખબર હતી કે લોકોને મારા ફોટો લેવાની જરૂર છે એટલે સુધી કે મારા પિતા પાસેથી પણ એમને પૈસા વસૂલ કર્યા હતા ફોટો પાડવાના એમના પૌત્ર પાસેથી પણ એમને ફોટો પાડવાના પૈસા જતા નહોતા કર્યા મેં એ જ લોજિક આજના જમાનામાં વાપર્યું કે જ્યારે ક્રેડિટ કાર્ડ કંપનીને એમના કમર્શિયલમાં બાપુની ઇમેજ વાપરવી હતી ત્યારે અકોર્ડિંગ ટુ ઇન્ટરનેશનલ લો એમને કોઈ લીગલ એર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી હતું અને કારણ કે હું એમ તો બીજા બહુ બધા મારા કુટુંબીજનો છે પણ હું વધારે પ્રખ્યાત કે કુખ્યાત છું એને લીધે લોકો મારી પાસે જલ્દી પહોંચી શકે છે અને આ પ્રપોઝલ આવ્યું મારી પાસે હવે એ જ અરસામાં બાવાની બાનું જે ઘર પોરબંદરમાં છે એની બહુ જીર્ણ અવસ્થા હતી અને નિગ્લેક્ટેડ હતું ટોટલી અને હું પોરબંદર ગયો હતો ને મેં જોયું હતું અને મને બહુ દુઃખ થયું હતું કારણ કે એને પણ રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો અપાયો છે પણ એની દશા બહુ ખરાબ હતી એટલે મેં ગુજરાત સરકારમાં પ્રપોઝલ મોકલાવ્યું હતું કે જો મને અલાવ કરે તો હું એ ઘરનો જીર્ણોદ્ધાર કરીને એને રિસ્ટોર કરીને એને સારું સ્મારક તરીકે એની જાળવણી થાય એ રીતે કંઈ વ્યવસ્થા કરીએ તો મને થયું કે આ જે ઓફર આવી છે એ પૈસાથી હું એ કામ કરી શકું એટલે આપનો આશય એ હતો કે આમાંથી જે પણ આવે કદાચ રોયલ્ટીઝ આપને મળે એ આપને આ કાર્યોમાં અથવા તો ખાસ જે ફાઉન્ડેશન આપે બનાવેલું છે તે ફાઉન્ડેશનમાં પૈસા આવે ફાઉન્ડેશનના નામે અને એ ફાઉન્ડેશન આવા કાર્યો કરે કે જેનાથી ખાસ કરીને સ્મારકો લાંબા સમય સુધી લોકો તેની મુલાકાત આવે પ્રોપર એને રિનોવેટ કરી એટલે જે જરૂર હોય એ રીતની એ બેઝિક પર્પઝ હતું કે જો કમર્શિયલ ઉપયોગ થવાનો જ હોય તો એના રિઝલ્ટન્ટ જે રેવન્યુ છે એનો સદુપયોગ કોઈ સારા કાર્ય માટે હા તુસાદની ક્યાંક એવું નથી લાગતું કે જે પ્રમાણે ગાંધીજીની અલગ અલગ વસ્તુઓ એમની યાદગાર વસ્તુઓ ઇવન ત્યાં સુધી કે કદાચ એશિસ એને પણ જો ઓક્શન કરીને ફોરેન કન્ટ્રીઝ ની અંદર લોકો લાખો કરોડો રૂપિયા આપતા હોય એની જ સામે હિન્દુસ્તાનમાં ક્યારે આ પ્રકારના પ્રયાસ નહીં ઇવન ત્યાં સુધી આપે જે કીધું કે બાનું ઘર છે એ પણ એવી જર્જરિત હાલતમાં ત્યાં સુધી કોઈનું ધ્યાન ન જાય અને જો કદાચ ફોરેનમાં કોઈ વ્યક્તિ આનું ઓપ્શન કરે તો અહીંયા હવોમાં છે કરવું નથી કરવા દેવું નથી ક્યાંક આપને લાગે છે કે આ આ ડબલ એક ડબલ સ્ટાન્ડર્ડ હા ઇપોક્રેસી બહુ જ છે કે તમે કરવા નહીં દઈએ તમારી ટીકા કરીશું અને ટીકા કરતી વખતે અમે હોડમાં પહેલાં હોઈશું પણ જ્યારે કોઈ કોન્ક્રીટ પ્રપોઝલ લઈને આવે હવે જ્યારે આ મેં કર્યું ત્યારે ઘણા બધાએ મને કહ્યું અમારી પાસે આવું હતું ને અમે સ્વેચ્છાથી બાનું એ કરી લઈશું જ્યારે ન્યૂયોર્કમાં બાપુની પર્સનલ આઈટમ્સનું ઓપ્શન થવાની વાત આવી અને એ મને ખબર પડી તો મને થયું હતું કારણ કે એ દરેકે દરેક વસ્તુ જોડે એક ઇતિહાસ જોડાયેલો હતો એટલું જ નહોતું કે બાપુ વાપરતા હતા પણ એની જોડે ઇતિહાસ જોડાયેલો હતો જે થાળી વાડકાનું ઓક્શન થયું એ થાળી વાડકામાં બાપુજીએ હત્યા પહેલાંનું છેવટનું ભોજન ખાધું હતું એટલે એક સિગ્નિફિકન્સ હતો અને મને એવું થયું કે એ વસ્તુઓ આપણે અહીંયા હિન્દુસ્તાન લઈ આવવી જોઈએ સમગ્ર હિન્દુસ્તાનને એક એક એકજૂટ કરવાના બધા જ પ્રયત્નો ગાંધીજીએ મૃત્યુ પર્યંત કર્યા આપ આપને લાગે છે ખરું કે ક્યાંક

એક પરિવાર પણ એકજૂટ નથી રહી શક્યો ગાંધી પરિવાર કમિંગ કમિંગ ડેઝ યર્સમાં મને નથી લાગતું મારા ઘણા રિલેટિવ્સ છે જેને હું કદાચ સામે તો ઓળખું હોય નહીં કારણ કે હું કોઈ દિવસ મળ્યો નથી એમને પણ એ લોકો બધા વિષયની જાણકારીને બધું પરિવારના બીજા સદસ્યો એકબીજા જોડે શેર કરીને એટલું તો ખબર જ છે કે કોણ કોણ છે શું છે અને ક્યાં છે તે એટલે એવું નથી કે પરિવાર વિખરાઈ ગયો છે અને કોઈ રિલેશનશીપ રહી નથી મતભેદ હોઈ શકે દરેક પરિવારમાં મતભેદ હોઈ શકે ઘણી વખત મને ક્રિટિસાઈઝ કરવામાં મારા વડીલો મોખરે હોય છે પણ એનો અર્થ એ નથી કે જ્યારે પરિવાર મળે ત્યારે આત્મીયતા ના હોય આત્મીયતા તુષાર અહીંયા રોકીશ સમય થયો છે વિરામ દર્શક મિત્રો વિરામ બાદ તુષાર ગાંધી સાથેની વાત વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપણું કાર્યક્રમ અતિથિમાં તુષાર ગાંધી સાથેની વાતો બીજા તબક્કાની તુષારજી આપે બહુ બહુ સરસ વાત કરી કે કદાચ એવું બની શકે કે મારા પરિવારજનો મારી સામે આવે તો હું ઓળખું નહીં હમ અંતર થઈ ગયું છે ખરું ઘણું બધું ક્યાંક સેટલ થયા છે નો ડાઉટ એક ત્રીજી પેઢી ચોથી પેઢી એટલે બડ ઓબ્વિયસ છે એવું નથી કે ફક્ત ગાંધી પરિવારમાં છે ઘણા અનેકો પરિવાર છે કે જેમાં એક સાથે ત્રીજી પેઢી ચોથી પેઢીની સાથેના સંપર્કો ક્યાંક ડિસ્ટન્સ વધતું જાય પણ કલ્ચરની વાત આવે છે જ્યાં ત્યાં પણ સતત નિશાન સધાય છે ગાંધી પરિવાર ઉપર બીજા પરિવારના લોકો કદાચ બીજા કલ્ચરને એડોપ્ટ કરે સ્વીકારી લેવાય છે ગાંધી પરિવારનો કોઈ વ્યક્તિ જો ક્લબ કલ્ચર જાહો જલાલી સાદગી છોડીને એની લાઈફસ્ટાઈલ બદલે અંગ્રેજીમાં ફાકડું અંગ્રેજી બોલે તરત જ નિશાન સધાય છે બરાબર એ મને લાગે છે એ અમારી જોડે એક અન્યાય છે પણ મને લાગે છે ત્યાં સુધી વી હેવ ટુ ઓલસો કન્સિડર કે લોકોની જે એક આશા છે આજે સવારની જ વાત કરું તો અણજાન વ્યક્તિઓ જોડે વાત કરી રહ્યો હતો ને બે ત્રણ મિનિટનો જ એમની જોડેનો સંપર્ક હતો પણ મારી પાછળ પડી ગયા કે તમે વાદો કરો કે તમે આ દેશનો સંચાર હાથમાં લેશો મેં કીધું વોટ ગીવ્સ યુ દેટ ઇમ્પ્રેશન કે હું કેપેબલ છું કે મારામાં એ તાકાત પણ છે હું પોતે કહું છું કે મારામાં નથી એ એબિલિટી કે ના ના તમે હમણાં અમને વચન આપો તમે ગાંધીનો લોહી છો એટલે એ જે એક્સપેક્ટેશન છે એ અમારો પીછો કોઈ દિવસ નહીં છોડે અને આઈ થિંક ઇટ્સ ઇટ્સ એ વ્યાજબી છે કે લોકોમાં એક એક બેન્ચમાર્ક છે બાપુ એક બેન્ચમાર્ક થઈ ગયા છે અને એ બેન્ચમાર્ક સુધી પહોંચતું કોઈ આજે દેખાતું નથી એટલે ડૂબતાને તણખાનો સહારો એ રીતે હું મળી ગયો અને હું બાપુનું લોહી છું એટલે કદાચ એ વંશ પરંપરાગત મહાનતા હશે કદાચ એના થોડા અંશ હશે તો એ ચાલી જશે એટલે એને પકડો ને એની પાસે કબૂલ કરાવો કે ભાઈ એની જવાબદારી છે અમને ઉગારવાની એક્ટિવ પોલિટિક્સમાં લાવવાની આપે જે આજનો જ અનુભવ કીધો એક્ટિવ પોલિટિક્સમાં લાવવાની લોકોની ડિમાન્ડ છે કે તુષારજી આપ પાવ અને ક્યાંક બાગડોર સંભાળો આ દેશની ધૂરા સંભાળો અથવા તો એક્ટિવ પોલિટિક્સમાં એક્ટિવ થાવ એક્ટિવ પોલિટિક્સમાં જવાનો પ્રયત્ન ફૂલ ફ્લેશ તુષાર ગાંધીએ કર્યો તો કેવો અનુભવ રહ્યો સારો રહ્યો બહુ જ સારો રહ્યો શીખવા મળ્યું એ જાણકારી થઈ કે એક્ટિવ પોલિટિક્સમાં રહેવા માટે એક સ્પેશિયલ એબિલિટીની જરૂર હોય છે અને એ એબિલિટી મારામાં નથી એની બહુ સ્પષ્ટ જાણકારી પણ મળી એટલે ઘણા લોકો આવીને એને રિગ્રેટ્સ કરતા હોય છે કે તું ચૂંટણીમાં બહુ નેરો માર્જિનથી હારી ગયો પણ એ હાર પછી શોખ લાગ્યો હતો ત્યારે શોક લાગ્યો હતો મને કે હું હરી ગયો હું બાપુનો પ્રપૌત્ર હારી ગયો એવું એક થયું હતું પણ પછી વિચાર કરતા આજે મને એવું થાય છે કે એ જે નેરો માર્જિનથી હાર્યો એ બાપુનો આશીર્વાદ જ હશે કદાચ એમણે મને ઉગારી લીધો કારણ કે ત્યારે જો જીત્યો હોત તો કદાચ ગેરમાર્ગે જવાના પણ ચાન્સીસ હતા એના કરતાં મને રસ દિશા મળી એ હારે મને દિશા આપી એ દિશા મને વધારે વરદાનરૂપ લાગી એટલે આઈ થિંક કે મને તો એ કોઈ રિગ્રેટ નથી કે હું હારી ગયો આજે હું બહુ પ્રાઉડલી મારી જાતને ફેલ્ડ પોલિટિશિયન તરીકે આપે આપના ટ્વિટરમાં પણ લખ્યું છે કે જ્યારે આપના જે વિશેષ જે આપે અંદર એડ કર્યા છે બધા આપની ઓળખાણો એમાં ફેલ્ડ પોલિટિશિયન પણ આપે લખ્યું છે પાર્ટી ચૂઝ કરવામાં ભૂલ થઈ ગઈ હતી એવું લાગ્યું આપને પાર્ટી હવે હવે કન્ફેસ કરી શકાય ખરું કે સમાજવાદી પાર્ટી એની જગ્યા ક્યાંક બીજે હો તો કારકિર્દી વોઝ બને તો ફેટ અકમ્પ્લી હતું મારી પાસે કોઈ ચોઈસ નહોતો કારણ કે મને કહેવામાં આવ્યું કે તું ત્યાં જા કરીને કારણ કે એ યુવતી છે ને એ વખતે હું કન્ફેસ કરું છું કે એક ડેસ્પિરેશન હતું મને એવું લાગતું હતું કે પોલિટિકલ કરિયર સિવાય મારી લાઈફને કોઈ દિશા નહીં મળે કોઈ અંજામ નહીં મળે મને મારું એક્ઝિસ્ટન્સ પોલિટિકલ કરિયર પર ડિપેન્ડન્ટ છે એવું મને લાગતું હતું અને એટલે ત્યારે કશું પણ કરીને પોલિટિકલ કેરિયર કરવાની એક એક એ હતી એક ઈચ્છા કે દુરિચ્છા કે લોભ કે તમારે જે કેવું હતું પણ એ હતું ત્યારે એ વિરોધ પક્ષ ખાસ કરીને અત્યારે જે શાસક પક્ષમાં સેન્ટ્રલમાં વિરોધ પક્ષ છે એ લોકો સતત કહેતા હોય છે કે ગાંધી અટક નામે

એક એવા વ્યક્તિ હતા કે એમના આયુષ્યના એક તબક્કા પછી કમ્પ્લીટલી ટ્રાન્સપેરન્ટ એમની લાઈફ જીવ્યા હતા કોઈ પણ આ ફેસેટ એમણે અપારદર્શક નહોતો રાખ્યો કે પ્રાઇવસી જેવી કોઈ વસ્તુ એમણે પોતા પાસે રાખી નહોતી અને એ માણસનો ઇતિહાસ ને એની વંશાવલી પબ્લિક નોલેજમાં છે પબ્લિક કોશિશ નથી કરતી અને પછી કહે છે કે અમને ઉલ્લુ બનાવવામાં આવે છે પણ ઉલ્લુઓને ઉલ્લુ બનાવવાની જરૂર નથી હોતી મીન્સ કે જે લોકો જાણવા જ નથી માંગતા જે લોકો સ્વૈચ્છિક અજ્ઞાની રહેવા માંગે છે એમને તમે જ્ઞાન ના આપી શકો તુષાર ગાંધી પોતે ગાંધીયન જેટલા લોકો છે તેની સાથે મળવા કરતા તે લોકોની સાથે રહેવા કરતા ક્યાંક બીજા લોકો સાથે વધારે ક્લોઝ છે બીજા લોકો એટલે ગાંધીયન સિવાયના બીજી વિચારધારાના લોકો જેને 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 ગાંધી વિચારધારા સાથે લેવા દેવા નથી મારા બહુ બધા દોસ્તો બાપુજીના હત્યારાઓવાળી વિચારધારામાં પણ છે મારા દોસ્તારો છે એ લોકો એ લોકોની વિચારધારા જુદી હોય એટલે કે અમે દોસ્તી ના કરી શકીએ એવું હું માનતો નથી દોસ્તી દોસ્તીની જગ્યા આવ્યો છે ને વૈચારિક મત વૈચારિક મતની જગ્યા આવ્યો છે જ્યારે વૈચારિક મતનો પ્રતિકાર કરવાનો આવે છે ત્યારે એ દોસ્તો નથી હોતા ત્યારે એમની જોડે પણ બાજી પડવાનો વખત આવે જ છે અને મને એવું નથી લાગતું કે હું ગાંધીનો વંશજ છું એટલે મારે ગાંધીનો જોડે જ ઉભા રહેવું જોઈએ મને તો ગાંધીનોની ટીકા કરવાનું બહુ જ મન થાય અને હું કરું એ છું લેટ્સ કિલ ગાંધી મને હતું કે આ આવશે ટાઇટલ ટાઇટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી મેં બે ટાઇટલ્સ કર્યા હતા જ્યારે બુક લખી રહ્યો હતો એક હતું મર્ડર ઓફ અ મહાત્મા અને પછી એક દિવસ જ્યારે બધા ઇન્વેસ્ટિગેશન રેકોર્ડનું હું બધું જોઈ રહ્યો હતો ત્યારે પ્લાન કરવાની મીટિંગ વિશેનું એક રેફરન્સ હતું મેં કીધું જો પ્લાન કરવાની મીટિંગ થઈ હોય તો એમાં પ્રસ્તાવ આવ્યો જ હોવો જોઈએ લજકીલ ગાંધી અને મેં કીધું કે આ ટાઇટલ જરા આકરું છે લોકોની લાગણીઓ દુભાવે એવું પણ છે પણ સેલેબલ છે પણ સેલેબલ છે એટલે મેં બે કવર્સ ડિઝાઇન કર્યા મને થોડું કોરલ ડ્રો આવડે છે ફોટોશોપ આવડે છે એટલે મળીને મેં બે કવર્સ બનાવ્યા બુકના એક મર્ડર ઓફ અ મહાત્મા અને બીજું લેટ સ્કિલ ગાંધી અને એ બે કવર્સ મારી ઓફિસમાં મૂકીને મેં મારા મિત્રોને બોલાવ્યા બધું બે ચોપડીઓ છે કઈ ચોપડી લેશો બધાએ સ્કિલ ગાંધી ઉપાડી કે છે આ શું છે હું લંડન ગયો હતો એ બુક લોકોને અપાઈ હતી ત્યારે સ્કોટલેન્ડ યાર્ડના ઓફિસર્સ આવ્યા હતા એમણે મારી બોચી પકડી અને કહે છે આ શું લખ્યું તો મેં એમને સમજાવ્યું કહે છે કે વી વર શોક્ડ ટુ સી અ બુક વિથ ધીસ ટાઈટલ બટ નાવ વી ફીલ દેટ ધીસ બુક કુડન્ટ હેવ હેડ એની અધર બેટર ટાઇટલ એટલે હું એડમિટ કરું છું કે મેં માર્કેટિંગ સ્ટ્રેટેજી કરી હતી કારણ કે મારી ઈચ્છા એવી હતી કે આ ચોપડી લોકો ઉપાડે ફક્ત બુક શેલ્ફ પર પડી રહે એ ઈચ્છા મારી નહોતી ગાંધીજીની ગાંધીજીની વિચારો બુક શેલ્ફની જ વાત કરું ગાંધીજીના વિચારો ગાંધીજીની વાતો ક્યાં કેવું લાગે છે ખરું કે જે પ્રમાણે સ્પ્રેડ આઉટ થવા જોઈએ લોકોમાં ઉતરવા જોઈએ ઇમ્પલિમેન્ટેશન થવું જોઈએ એની જગ્યાએ માર્કેટિંગ જ થયું છે ખરેખર ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચીને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ નથી થયા નાઉ યુ હેવ ટુ ઓપ્શન આઈધર એમાં લખેલી વાતો અથવા ગાંધીજીના વિચારો આજના સમયમાં આઉટ ઓફ ડેટ છે અથવા તો પછી અથવા તો પછી કદાચ એમને નહીં સ્વીકારવા અને એના સિવાયના બીજા પરિબળો ક્યાંક હાવી થઈ ગયા છે લોકોની માનસ પર હાવી થઈ ગયા છે એવું હું નથી માનતો કારણ કે જ્યારે પણ વિપદા આવે છે જ્યારે પણ લોકોને એમના એક્ઝિસ્ટન્સ પર ખતરો દેખાય છે ત્યારે ત્યારે એ લોકો બાપુ તરફ વળ્યા છે હું તમને એક્ઝામ્પલ આપું તો જ્યારે અમેરિકામાં નાઇન ઇલેવન થયું તો વેવ આવી હતી મને ઈમેલ્સની ઇમેલ્સની કે જેમાં જે અમેરિકન સ્ટ્રોમેટાઇઝ થયા બા એ વાયલન્સથી એ લોકોને બાપુના વિચારો જાણવા હતા કે અમે અમારા ટ્રોમાને કેવી રીતે ડીલ કરીએ બાપુના વિચારોમાંથી જ અમને સાંત્વના મળી શકશે કે કેમ છ મહિના સુધી એ વાત ચાલી પછી જ્યારે અમેરિકાએ રિટેલિએટરી એક્શન શરૂ કર્યા ત્યારે બીજી વેવ આવી ઓફ ધોઝ અમેરિકન્સ હું સ્ટાર્ટેડ ફિલિંગ ગિલ્ટી કે અમારો દેશ જે રીતનો અત્યાચાર બીજાઓ પર કરી રહ્યું છે આના બહાના હેઠળ એનું ગિલ્ટ અમારા પોતાના કલેક્ટિવ કોન્શિયસ પર આવી રહ્યું છે તો ગાંધીના વિચારોમાંથી અમને એ ગિલ્ટ ઓછું કરવા માટે ક્યારેક ક્યાંક કોઈક કામમાં લાવી શકે મારું ફર્સ્ટ ઓપ્શન હતું કે ડુ યુ ફીલ દેટ કે એ થોટ્સ ઓકે ઇટ ઇઝ આઉટ ઓફ ડેટ આજના સિનેરીઓમાં નો ઇટ નેવર બી એ થોટ્સ ઇટર્નલ છે બાપુએ પોતે કહ્યું હતું કે નોન વાયલન્સ લવ અને પીસ એ ત્રણ ચીજ પર મેં મારું આખું ફિલોસોફી ઊભી કરી છે ને એ ત્રણ ચીજ સંસ્કૃતિઓ કરતા વધારે જૂની છે જેના લીધે થઈને બહુ સૂચક વાત કરી કે નાઇન ઇલેવન વખતે જો અમેરિકન્સ ક્યાંક આ મીટ માંડીને બેઠા હતા કે ગાંધીજીના થોટ્સમાંથી અમને આની અંદરથી ઉગરવાનો કોઈ માર્ગ મળે પરંતુ હિન્દુસ્તાનમાં છાસવારે થતા હોલડો વખતે કોઈએ ઘરમાં પડેલી વસ્તુ તરફ ધ્યાન પણ નથી કરી ના એ એક છે કદાચ ગાંધી હું આ એક્ઝામ્પલ આપું તો નહીં ગમે પણ ઘરકી મુર્ગી દાલ બરાબર એ એ વાત ફિટ થાય છે બીજું એ છે કે આપણે મૂર્તિપૂજક લોકો છીએ એટલે આપણે વ્યક્તિની છબીની પૂજા કરીએ છીએ પણ વ્યક્તિના વિચારોનો દુર્લેક્ષ દુર્લક્ષ કરીએ છીએ એ બહુ આસાન છે આજે પણ તમે જુઓ તો પુતળાઓ બાપુના જે પ્રતિમાઓ છે એના પર સડતા હાર પડી રહે છે પણ બાપુની સ્વચ્છતાની જે વિચાર હતો એનો વિચાર કરીને કોઈ એક માણસ પણ પહેલ નથી કરતું કે આ સડી ગયેલા હાર તો હું ઉતારું આના પરથી કે કાગડો ચરકી ગયો છે એમના માથા પર તો એક ભીના કપડાંથી તો દઉં હાર નાખવા આવનારાઓ પણ નથી કરતા એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રેક્ટિસ હિમ મારે ફક્ત એમને હાર પહેરાવો છે ગાંધીજીવન સતત અભ્યાસ કર્યો છે કઈ એવી ભૂલ એક મિસ્ટેક લાગે છે કે ગાંધીજીએ જીવનકાળ દરમિયાન કરી હતી મને લાગે છે કે જો એ એક એ પોઈન્ટ આઉટ કરવું જ હોય તો મને લાગે છે કે એમણે જે વિશ્વાસ કર્યો કે એમના પછી એમની રીતે જ એમની ફિલોસોફીને ઇવોલ્વ થવા માટે લોકોને એક મૂકી ગયા છે એ વિશ્વાસઘાત એમની જોડે એમની હત્યાના બીજા પળેથી જ શરૂ થઈ ગયો હતો અને એ એક મોટી ભૂલ હતી કે એમણે જે લોકો પર વિશ્વાસ કર્યો એ એમની વિશ્વાસને ટકાવી ના શકે કયા લોકો સ્પેસિફિક ધ જે ગાંધીયન્સની આખી કોમ્યુનિટી છે આજે મને જો કોઈ પૂછે તો આઈ વુડ કોલ ધેમ ગાંધીઝ વલ્ચર્સ થેન્ક યુ વેરી મચ તુષારજી ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તુષાર ગાંધી સાથેની આ ખાસ વાત અંતરંગ વાતો ઘણી બધી એવી વાતો કે જેમણે બહુ જ ઓપનલી ઓપન હાર્ટેડ ડિસ્કસ કરી વિવિષ કે ગાંધીજીના પરિવારની એક વ્યક્તિ કદાચ બીજા લોકો વાત કરે તેના કરતાં ઓથેન્ટિસિટી ગાંધીજીના પરિવાર જન સાથેની વાતચીતમાં ઘણી બધી આપણે ડોકાઈ રહી છે એક સ્પષ્ટ વક્તા બનવું જોઈએ તેઓ સતત